મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ચેતરભાઈ વસાવા પર જો કેસ થયા છે, 15 લોકો પર કેસ થયો છે, એમને ફરી જેલમાં જવું પડશે કે પછી એમનું સમાધાન થઈ ગયું છે. આ તમામ ઘટનાનો જો ઘટના છે આપણે આ વિડીયોની અંદર જાણવાના છે. વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. મિત્રો, વાત કરવામાં આવે તો કાંતિલાલ જે ચેતરભાઈ વસાવાના દોસ્ત હોવાનો અંદાજ લગાવી રહ્યા છે, દોસ્ત કહી રહ્યા છે. પરંતુ જ્યારે ચૂંટણીના વખતે ચેતરભાઈ વસાવાના જે કાર્યકર્તા છે, માણસો છે, એ એમની હોટલે જમી ગયા છે. એ તો દૂર વાત, એ તો વાંધો નહીં, આપણે એની બાજુ પર રાખીએ થોડી વાર. પહેલાં તો આપણે એ વાત કરીએ જે હોટલનો માલિક છે અને એ માલિક ખુદ કહી રહ્યો છે જે ચેતરભાઈ વસાવાનું જે બિલ હતું એ સૂકવી દેવામાં આવ્યું છે. 20,000 રૂપિયા એમના સપના એમની દીકરીના ખાતામાં નાખવામાં આવ્યા છે અને 30,000 રૂપિયા કેસ આપવામાં આવ્યા છે. પણ આને લઈને વધારે વધારે ઘટના ઘટી રહી છે કે ચેતરભાઈ વસાવા વિરુદ્ધ 15 લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે અને એમનું પૂછપરછ થઈ રહી છે. અને ચેતરભાઈ વસાવા એસપી સાહેબની મુલાકાત પણ લીધી હતી અને એમને જણાવ્યું હતું કે અમે આ રીતના અમે ઘટના ઘટી હતી. પરંતુ મિત્રો, એક સવાલ પણ ઊભો થાય છે, ખરેખર ચેતરભાઈ વસાવા જ્યારે ચૂંટણી હતી ત્યારે એ બહાર હતા, તળી પાર હતા, તો એવું બી પ્રશ્ન ઉઠે કે ચેતરભાઈ વસાવા તો ત્યાં હાજર હતા જ નહીં, તો કેવી રીતના જમી શકે? અત્યારે તમે એની કોમેન્ટ બોક્સમાં, શાંતિલાલની કોમેન્ટ વિડીયોની કોમેન્ટ બોક્સમાં જશો તો બધા કંઈક ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે. જેની પણ જે વિચાર હોય છે એ કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ પર નથી જતા, આપણે એનું કોઈ વાંધો નહીં, એ તો પોતાની વિચારધારા ત્યાં રજૂ કરતા હોય છે. પણ ખરેખર આની અંદર કોણ સાચું છે, કોણ ખોટું છે, એ હજુ સુધી જાણકારી આવી જ નથી. જો જાણકારી આવશે તો આપણે આ ચેનલ પર જણાવી દઈશું. તો હું આશા કરું છું તમે નેક્સ્ટ વિડીયો જરૂર જોશો, એની સાચી જાણકારી આપણે મેળવવાની કોશિશ કરીશું. કોશિશ સાચી એટલે કે એમની જે બંનેની જે ઘટના ઘટી છે એમના વિશે. તો આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.